એક ઘરે અમે સવારના પૂરમાં નૌકારસિંહ ઓરવા ગયા, એટલે ઓલા બેને જો હોય મારા સાહેબ બધા અંદર સુતા હતા, ઓલી દોડી સીધી અંદર, અને એ મારા સાહેબ આવ્યા છે, અને ઓલો પણ બેઠો છે, શું વાત છે મારા સાહેબ, અને એ દોડતો દોડતો આવી ગયો, મારા સાહેબ મારા સાહેબ, બધા છોકરાઓ મારા સાહેબ મારા સાહેબ, આપણા ઘરે ક્યાં મારા સાહેબ આવે છે, આજે મારા સાહેબ આવે, ચલો ચલો વોરાવો, બધાને વોરાવ્યું, બધાને અમે લાભ આપ્યો. પછી અમે નીકળતા હતા ને ત્યાં ઓલા બેન બોલ્યા, મારા સાહેબ રોજ પધાર છો, તમે સમજી ગયા, હું ના સમજો, મને તો એમ કે ભક્તિભાવથી બોલાવે, પાછળથી ઘટસ્ફોટ થયો કે તમે આવો તો વગર પાણીએ ઉઠી જાય, ખાલી એક બૂમ પડવાની, મારા સાહેબ આય મહારાજ ઉભા, ખોટી રીતે ના ઉઠાડતા હો, પછી સાચે આવશું તો એ નહીં ઉઠે, વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો. ભગવાનની માતાએ અશ્વસેન રાજાનો હાથ આમ કરીને વાળી દીધો, સાપ ત્યાંથી નીકળી ગયો, પિતાની ઊંઘ ઉડી ગઈ. સમય તો આજની જેમ વોચ નથી કે આજના જેમ મોબાઈલ નતા કે આમ ફટ દઈને જોઈ લે કેટલા વાગે છે, પણ બારીમાંથી આકાશમાં જુએ એટલે એમને ખબર પડે કે અત્યારે મધરાત થઈ છે. એમણે પૂછ્યું, વામાને કેમ ઉઠાડ્યો મને, અહીંથી સર્પ ગયો હોય નહીં, સાપ જાય ને તને કઈ ન થયું, ખરેખર કહું છું કે સાપ ગયો છે. અશ્વસેન રાજા સીધા બેઠા થયા, દોડ્યા, ખૂણામાં દીવો હતો એને પેટાવ્યો, અને દીવાના પ્રકાશમાં જોયું તો સાપ આગળ જઈ રહ્યો છે. વાહ, પાસેથી સાપ પસાર થાય, ન તને ડર લાગ્યો ન મને ડર લાગ્યો, અને જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે એમણે એવું નક્કી કર્યું, પાસેથી પસાર થયો સર્પ છતાં પણ અમને ડર ન લાગ્યો, માટે આ બાળકનું નામ પાશ. સાવ પાસે, સંસ્કૃતમાં એને પાર્શ્વ કહે છે, પાસે ગુજરાતીમાં, અને એકદમ તળપદી ગુજરાતીમાં પડખેથી બોલે છે ને, સાવ પડખે રહીએ છીએ અમે, ઉપાશ્રયની પડખે અમારું ઘર છે, ગામડામાં એવું કહેતા હોય, ઉપાશ્રયની પડખે એટલે પાસે, અને પાસે એટલે પાર્શ્વ, એટલે પાર્શ્વ એટલે પાસે. સર્પ પાસેથી જાય છતાં પણ ડર ન લાગે, તો એ ખુદ પાર્શ્વ જેની પાસે હોય એને આ સંસારમાં કોઈનાથી ડરવાની જરૂર ખરી, જરા પણ નહીં. બોલ પાર્શ્વનાથ. અને 24માં ભગવાન છે, ક્યા બતા, પુરુષાદાનીય. અચ્છા, વૈસે તો 108 વિશેષણ હૈ. અબ આપ એક એક પૂછતે રહો, ઉનકો નાગેશ્વર ક્યો કહેતે, ઉનકો સંખેશ્વર ક્યો કહેતે, ઉનકો ચિંતામણિ ક્યો કહેતે હૈ. એક પુરુષાદાનીય ઇસલીએ કે યે પાર્શ્વનાથ ભગવાન ને અગલે જન્મ કે અંદર ઇતની જબરજસ્ત સાધના કી થી, ઉન સાધના કે પ્રભાવ સે ઉનકા આદય નામ કર્મ ઇતના પાવરફુલ થા કે સભી દેવી દેવતાએ ઉનકે ચરણો મેં રહેતે થે, ઓર પાર્શ્વનાથ કે જો ભી ભક્ત જો ભી મન કી કામના કરે, વહ ભક્ત કી કામના વહ દેવતાઓ પૂરી કરતે રહે, પુરુષો દ્વારા જે આદય છે એટલા માટે પ્રભુનું વિશેષણ પુરુષ. આદય ઓર યશ નામ કર્મ. અભી ભી નહીં સમજ મેં આયા તો વાપસ બતા દઉં, આપકા લડકા આપ જો ભી કહો ઓર વો માન લે તો આ પુરુષાદાનીય. દુબારા કેના પડે, તીસરી બાર કેના પડે, કભી પત્ની પતિ કો બોલતે ને સુનતે હો, આજે આપકો કહેતી હું સુનતે હો, યે બાર બાર જો કહેના પડતા હૈ વો સમજ લેના, તુમ્હારા આદય કર્મ નહીં. યદિ હોતા ના આપકો બોલના ભી ના પડતા, આપ બોલો ઉસકે પહેલે ચાય ગરમ ઘર મેં આ જાતી. સમજ ગયે, ભગવાન પુરુષાદાનીય હતા, એની પાછળ એમની સાધના કારણ હતી. આવા પાર્શ્વનાથ ભગવાનના 108 નહીં, હવે તો કેટલા છે, 1000. પ્રભુ તારા નામ અનેક, કયા નામે લખવી કંકોતરી, પ્રભુ તારા ધામ અનેક, મારે કયા નામે લખવી. આજકાલ તો ઘણાને અભિગ્રહ છે 108 પાર્શ્વનાથના તીર્થોની જાત્રા કરે. દરેક તીર્થોની અંદર જાઓ, તમને ધર્મશાળા ભોજનશાળા મળે, કારણ કે પાર્શ્વનાથના ભક્તો ચારે બાજુ ફેલાવા માંડ્યા.